ચલો, તમારી સ્ક્રીન ઉપર દેખાય છે અત્યારે આપણે કયો લેક્ચર છે? અત્યારે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટ નો લેક્ચર છે અને આજની તારીખ લખી છે મેં, આજનો દિવસ લખ્યો છે, સ્ટાન્ડર્ડ તમારું લખ્યું છે અને ટોપિક. આ લેક્ચર આપણો છે ને 1:15 વાગે, એટલે હમણાં શરૂ થશે તો 2 વાગ્યા તક શરૂ રહેવાનો છે. આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં શીખશું સિંગ્યુલર અને પ્લુલર, એટલે કે એકવચન અને બહુવચન. આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં એકવચન અને બહુવચન શીખવાનું છે. તો ચલો, બધા રેડી છો ને? જી બેટા, શું કહ્યું? ચલો, અહીંયા આપણે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે અનન, ધેટ વન પર્સન નેમ્સ વન પર્સન એન્ડ એનિમલ્સ થિંગ્સ. જોવાય તમારી સ્ક્રીન ઉપર દેખાય છે અનન, ધેટ નેમ વન પર્સન એનિમલ પ્લેસ ઓર થિંગ ઇઝ કોલ્ડ અ સિંગ્યુલર નન. જો ભાઈ, આપણે એક વચન ને બહુવચન શેમાં કરી શકીએ? સુરત ચંદ્રમાં તો કરી ન શકાય. ઇન્સાનો, પર્સન. હાજી બોલો, કોણ બોલતું હતું? જી, આપણે બહુવચન અને એક વચન યાદ તો લિવિંગ થિંગ એટલે કે ઇન્સાનો ઉપર કરી શકીએ, પ્રાણીઓ ઉપર કરી શકીએ, પ્લેસ એટલે કે જગ્યા ઉપર, થિંગ્સ એટલે કે વસ્તુઓ, આ ચીજો ઉપર જ આપણે સિંગ્યુલર પ્લુરલ એટલે કે એક વચન બહુવચન કરી શકીએ. ચલો, તો આજે આપણે એક વચન બહુવચન શીખવું છે. વાહેશ ફલાણી, માઇક પર. વેરી ગુડ. તો ચલો, અનસ, તો આપણે અનસ થી શરૂ કરીએ. અનસ, સ્ક્રીન ઉપર શું દેખાય છે? બોડીલા અનસ, બોય. અચ્છા, એક બોય, બધાએ સાંભળવાનું છે, બધાનું ધ્યાન સ્ક્રીન ઉપર હોવું જોઈએ. એક બોય દેખાય છે કે ઘણા બધા? અચ્છા, અને આપણે ગુજરાતીમાં બોય એટલે શું થયો? છોકરો. છોકરો. અરે વાહ. જો હવે અહીંયા એક છોકરો ઉભો છે તો મેં બોય લખ્યું છે. હવે હવે જોવો તો કેટલા છોકરા છે? હવે શું થઈ ગયું? બોય કે બોય? વેરી ગુડ. ચલો, હવે બધાનું માઇક બંધ, ખાલી ઝુવેરિયાનું માઇક ઓપન રહેશે. બધાના માઇક બંધ, ખાલી ઝુવેરિયાનું માઇક શરૂ રહેશે. ઝુવેરિયાને આવાજ આવે છે મારી? પઠાણ ઝુવેરિયા. ચલો બેટા, બોય ની સ્પેલિંગ અને બોયઝ ની સ્પેલિંગ માં શું ફેર છે? બોય ની સ્પેલિંગ બોયઝ માં એસ લખવાનો હોય અને બોય માં એસ નથી. જો ભાઈ, ખાલી એક છોકરા વિશે લખ્યું ને તો આપણે બોય લખ્યું, પણ આપણે એક થી વધુ અહીંયા બોયઝ છે તો એ બોય ની સ્પેલિંગ પાછળ શું લાગી ગયું? ઝવેરિયા. વેરી ગુડ. તો આ બોય નું થઈ ગયું બોય. શું થઈ ગયું? બોય. ચલો, હવે નેક્સ્ટ પિક્ચર જોવું છે. નેક્સ્ટ પિક્ચર છે, કયું પિક્ચર છે? અલી હુસેન કહેશે. અલી હુસેન, ઝવેરિયા માઇક બંધ કરી દો બેટા. વેરી ગુડ. અચ્છા, કેટ ની સ્પેલિંગ શું છે? C-A-T. અચ્છા, એક જ કેટ છે કે ઘણી બધી? એક. અચ્છા, અને હવે જો તો બરાબર કેટલી છે? 3. તો આ કેટ નું શું થઈ ગયું? કેટ નું શું? કેટ. પરવેઝ માઇક બંધ કરી દે બેટા. અલી હુસેન ખાલી વાત કરશે. જયારે એક સાથે વાત કરું ને ત્યારે બીજાએ માઇક ઓન કરવું નહીં. અલી હુસેન મને કહો, કેટ ની સ્પેલિંગ એક કેટ હતી તો આપણે કેટ લગાવ્યું, પણ હવે એક થી વધુ કેટ છે એની સ્પેલિંગ શું થઈ ગઈ? કેટ. સ્પેલિંગ બોલો બેટા અલી હુસેન. CATS. વેરી ગુડ. આમાં શું પાછળ લાગ્યું? એસ. વેલ ડન. જો ભાઈ, સિંગ્યુલર હોય ને, એક ચીજ હોય ત્યાં એસ લાગતું નથી, પણ એક થી વધુ ચીજ હોય ત્યાં એસ લાગી જાય છે, એટલે એ પ્લુરલ થઈ જાય છે. સિંગ્યુલર એટલે એક વચન, પ્લુરલ એટલે બહુવચન.
ચલો અલી હુસેન, તમે સરસ જવાબ આપ્યા, માઇક બંધ કરી દો. હવે આપણે પૂછશું સેલો ટસ્તિયાને. સેલો ટસ્તિયા, માઇક ઓન કરો બેટા. સેલો ટસ્તિયાને આવાજ આવે છે? યસ. સી બેટા, કયું પિક્ચર? યસ બેટા, કયું પિક્ચર દેખાય છે સ્ક્રીન ઉપર? સાનું પિક્ચર છે તમારી સ્ક્રીન ઉપર? પિક્ચર દેખાય છે? વેરી ગુડ. એક છે કે ઘણા બધા? અચ્છા, ફ્લાવર એટલે શું? ફૂલ. ફૂલ, વેરી ગુડ. હવે આ ફ્લાવર માં હજી મેં એક ફ્લાવર એડ કરું, જુઓ તો જરા. તો શું થઈ ગયું? ફ્લાવર. શું બદલાવાનું? સ્પેલિંગ માં કઈ બદલાવાનું? સ્પેલિંગ માં શું લાગ્યું? ફ્લાવર. ના ના, સ્પેલિંગ જો, પેલા માં પણ, પેલા મને સાંભળો બેટા ધ્યાનથી, પેલા પિક્ચર માં ફ્લાવર નું સ્પેલિંગ છે FLOWER, ફ્લાવર. હવે અહીંયા જોવો, FLOWERS, શું લાગ્યું? એસ. ફ્લાવર નું શું થઈ ગયું? ફ્લાવર. શું થઈ ગયું? ફ્લાવર્સ એટલે કે ફૂલ માંથી થઈ ગયા ફૂલો. શું થઈ ગયું? ફૂલો. ચલો અનસ માઇક બંધ કરી દે બેટા. વાહેશ કયા નહીં આવે માઇક ઓન કરે. બોડીલા અનસ માઇક બંધ કર બેટા. વેરી ગુડ. અને વાહેશ ફરહાન મૈયા, ફરહાન મૈયા, સંભળાય છે બેટા તને? ચલો આસાનું પિક્ચર છે બેટા. આસાનું પિક્ચર છે. હાઉસ. હાઉસ એટલે શું થાય? અચ્છા, ઘર. વેરી ગુડ. ઘર બધા પાસે હોય છે? બધા ક્યાં રહે છે? ઘરમાં જ રહે છે ને? હાઉસમાં જ? ઘરમાં. વેલ ડન. તો હાઉસ ની સ્પેલિંગ બોલતો ફરાન. હાઉસ ની સ્પેલિંગ બોલતો ફરાન. વેરી ગુડ. એચ ઓ યુ એસ ઇ, હાઉસ. હાઉસ ની સ્પેલિંગ શું છે? એચ ઓ યુ એસ ઇ, હાઉસ. ચલો હવે જો હું નેક્સ્ટ પિક્ચર દેખાડું છું ને ફરાન, એમાં જો, તો એમાં શું છે સ્પેલિંગ? ફરાન સ્પેલિંગ બોલતો બેટા. ફરાન ને અવાજ નથી પહોંચતી. ચલો પરવેશ જવાબ આપશે. પરવેશ, હાઉસ ની પછી આ કયું પિક્ચર આવ્યું? હાઉસ ની શું આવ્યું? પરવેશ, પરવેશ ને અવાજ આવે છે? ઓકે, અહીં આપણે હાઉસીસ કહેશું. શું કહેશું? હાઉસ નું થઈ ગયું હાઉસીસ. તો હાઉસીસ ની સ્પેલિંગ થશે એચ ઓ યુ એસ ઇ એસ. સમજાઈ ગયું બધાને? ચલો હવે આપણને મિત્રાજ આવશે. મિત્રાજ માઇક બંધ, માઇક ઓન કર બેટા. ગોહિલ મિત્રાજ, ગોહિલ મિત્રાજ, જો અહીંયા કયું પિક્ચર દેખાય છે મિત્રાજ? કયું પિક્ચર દેખાય છે બેટા? નહીં, પેલા જો અહીંયા છે ને, હવે મેં મિક્સ લીધું છે. અહીંયા મેં મિક્સ લીધું છે. અત્યાર સુધી જે આપણે એક એક પિક્ચર જોતા હતા ને, હવે આ એક જ પિક્ચરમાં બંને ચીજ થઈ જશે. તો અહીંયા પેલા પિક્ચર જે સૂટમાં ઉભા છે ને, એ મેન છે. શું છે? મેન. સૂટમાં જે અંકલ ઉભા છે, સૂટમાં એક મેન, E M A N, મેન. શું થઈ ગયું? M A N, મેન. મેન એટલે, મેન એટલે માણસ. મેન એટલે માણસ. પણ એની બાજુમાં જો હજી બે અંકલ ઉભા છે, તો ત્યાં મેન ની સ્પેલિંગ છે ને, આખી બદલાય છે કે એક જ અક્ષર બદલાય છે?
મેન ની સ્પેલિંગ માં ખાલી જે એ છે ને એની જગ્યાએ ઈ બદલાઈ ગઈ, જોયો તમે? બધાનું ધ્યાન, હા, ખાલી એક એક મિત્રાજ જ નહીં, બધાએ ધ્યાન દેવાનું છે. આપણે અહીંયા મેન ની સ્પેલિંગ માં જે રેડ કલર થી એ અને ઈ લખ્યું છે ને ઈ બદલાઈ જાય છે. અગર એક જ માણસ હોય તો આપણે એમ એ એન મેન લખવાનું છે, પણ એક થી વધુ માણસો છે તો આપણે એમ ઈ એન મેન શું લખવાનું? સંભળાય છે મિત્રાજ ને? મિત્રાજ, ઓકે, વેરી ગુડ. બધાને સમજાય છે ને? અહીંયા એનું ઈ થઈ જશે, આની પાછળ એસ લગાવવાનું નથી. તમે જોયું બધાએ? તાનિયા જોયું બેટા? ચલો મિત્રાજ માઇક બંધ કરે અને તાનિયા માઇક ઓન કરશે. મિત્રાજ નું માઇક બંધ થાય અને સાચિયા તાનિયા માઇક ઓન કરે. તાનિયા કયું પિક્ચર દેખાય છે? દાંતનું. દાંતને ઇંગ્લિશમાં શું કહેવાય? ટૂથ. શું કહેવાય? વેરી ગુડ, વેરી ગુડ. જો ભાઈ એક મિનિટ, પેલા આપણે સિંગ્યુલર લખવું હોય ને, એટલે કે એક વચન માં લખવું હોય ને, તો જો એક દાંત દેખાય છે તમને? એક દાંત જે હોય ને એને એને ટૂથ કહેવાય. શું કહેવાય? ટૂથ. એક, હા, જો એક દાંત દેખાય છે તમને બધાને, તો એક દાંત ને ટૂથ કહેવાય. પણ આખો આપણું ચોખ્ખું છે એટલે કે એક થી વધુ દાંત છે એને ટીથ કહેવાય. શું કહેવાય? ટીથ. જો હવે જે ડબલ ઓ હતા ને એ બંને ઉડી ગયા ને ડબલ ઈ નો ઉપયોગ થયો, જોયું તમે? દેખાય છે રેડ કલર નું? દેખાય છે લાલ કલર ના અક્ષરે લખેલું કે ડબલ ઓ જે છે એ બંને ઉડી ગયા અને ડબલ ઈ આવી ગયા. ચલો તાનિયા, હવે ટીથ ની સ્પેલિંગ બોલો તો બેટા. ટૂથ જે છે એ એક વચન કહેવાય અને બહુવચન માં ટીથ કહેવાય, તો ટીથ ની સ્પેલિંગ બોલો તો તાનિયા. ટી ડબલ ઈ ઓ એચ. વેરી ગુડ. ટી ડબલ ઈ ટી એચ ટીથ. શું થઈ ગયું તાનિયા? ટી ડબલ ઈ ટી એચ. વેલ ડન. હવે તાનિયા માઇક બંધ કરી દે બેટા. હવે આપણે પૂછશું કુરેશી યુસરા. યુસરા ફોન ઓન, માઇક ઓન કરો બેટા. યુસરાને આવાજ આવે છે? કુરેશી યુસરા પોતાનું માઇક અનમ્યુટ કરે અને મિસ સાથે વાત કરીને જવાબ આપે. ઓકે, યુસરાનું અત્યારે કનેક્શન એરર આવે છે. આપણે પઠાણ ઝુવેરિયાને પૂછીએ. ઝુવેરિયા માઇક ઓન કરો બેટા. પઠાણ ઝુવે, હા, વેલ ડન. જો ઝુવેરિયા, અત્યારે કયું પિક્ચર દેખાય છે? પાંદડાનું. અત્યારે તમ, હા, પાંદડાને ઇંગ્લિશમાં લીફ કહેવાય. જો એક જ પાન હોય ને એને લીફ કહેવાય, પણ એક થી વધુ છે તો એને લીવ્સ કહેવાય. આખું જે છે એફ થી ઉડી ગયું અને વી ઈ એસ એડ થયું, જોયું તમે? દેખાય છે? તો લીફ, અગર એક પાનનું મારે લખવું હોય ને તો હું લખીશ, અગર એક પાન વિશે લખવું હોય એક વચનમાં તો હું લખીશ એલ ઈ એ એફ લીફ. પણ એક થી વધુ પાંદડા છે તો હું લખીશ એલ ઈ એ વી ઈ એસ લીવ્સ. લીવ્સ એટલે શું થઈ ગયું? પાંદડાઓ. શું થઈ ગયું? ઝુવેરિયા મને લીવ્સ ની સ્પેલિંગ સંભળાવતો બેટા. યુસરા માઇક બંધ કર બેટા. ઝુવેરિયા અનસ, તારે નથી બોલવાનું અનસ. અને પઠાણ ઝુવેરિયા જ અત્યારે વાત કરશે. જેની સાથે નામ લઈને વાત થાય એ બાળક જ પોતાનું માઇક ઓન રાખશે. બોલો ઝુવેરિયા, લીવ્સ ની સ્પેલિંગ. લીવ્સ ની સ્પેલિંગ, હા, વેલ ડન. લીવ્સ, V-E-S, leaves. શું થઈ ગયું? Leave. Well done. ચલો હવે મને અહીંયા સુવેરિયા માઇક બંધ કરે અને આયુષ પોતાનું માઇક ઓન કરશે. ચાવડા આયુષ, ચાવડા આયુષ. ચલો આયુષ, આ શાનું પિક્ચર છે બેટા? પિયાનો. શું કહેવાય આને?
આયુષ અને શું કહેવાય બેટા તમને? પિયાનો શું કહેવાય? પિયાનો. પિયાનો એટલે કે એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, આપણે મ્યુઝિકમાં જે ઉપયોગ થતો હોય ને એ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો આને પિયાનો કહેવાય. તો આની સ્પેલિંગ છે PIANO. બોલો આયુષ. PIANO. જો અહીંયા જ્યાં મેં આપણે પિયાનો ની સ્પેલિંગ બોલ્યા ને, ત્યાં એક જ પિયાનો છે, પણ આ સાઈડ જો બે પિયાનો છે અને એની સ્પેલિંગ પણ ચેન્જ થઈ ગઈ છે. દેખાય છે? પિયાનો થઈ ગયા છે, દેખાય છે? તો આયુષ આ સાઈડના બે ની સ્પેલિંગ બોલો તો પિયાનોઝ ની, જ્યાં બે પિયાનો પડ્યા છે પિયાનોઝ એની સ્પેલિંગ બોલો. આ જે બે પિયાનોઝ છે ને બેટા, એની સ્પેલિંગ બોલો તો PIANOS. વેલ ડન. તો આ પિયાનો નું શું થઈ ગયું? પિયાનો શું થઈ ગયું? શું થઈ ગયું? પિયાનો. ચલો માઇક બંધ કરી દે બેટા. હવે આપણે કુરેશી ઉમેરાથી વાત કરશું. ઉમેરા પોતાનું માઇક અનમ્યુટ કરો બેટા. ઉમેરા માઇક અનમ્યુટ કરો અને મિસ. હાંજી બેટા, કયું પિક્ચર દેખાય છે ઉમેરા? મંકી. વેલ ડન. કેટલા છે ટોટલ મંકી? એક અલગ ઊભું છે, બે ભેગા ઊભા છે, એવું કઈ છે? હા. ચલો જે એક મંકી ઊભો છે ને અલગ, એનું નામ, એની સ્પેલિંગ બોલ તો બેટા. મંકી. મંકી એટલે શું થાય? બંદર. અરે વાહ. હવે આ સાઈડ જો ભાઈ, બે મંકીઝ ઊભા છે, વાંદરાઓ ઊભા છે, મંકી એટલે કે બંદરો. તો હવે મંકીઝ ની સ્પેલિંગ બોલ તો મને. MONKEYS. મંકી. શું બદલાણું આમાં? આમાં શું લાગ્યું? મંકીઓ. ના ના, પણ આમાં મંકીઓ નહી, મંકીઝ. શું કહેવાય? મંકી. આમાં ખાલી એસ જ લાગ્યો. શું લાગ્યું? એસ. મંકી એટલે વાંદરો, બંદર. મંકીઝ એટલે વાંદરાઓ અને બંદરો. આપણે હિન્દીમાં બંદરો કહીએ, બરાબર ને? ગુજરાતીમાં વાંદરાઓ કહીએ. તો અહીં મંકી અગર આવે અને આપણને કીધું છે કે મંકી નું પ્લુરલ લખો, તો આપણે શું લખશું? મંકીઝ. શું લખશું? મંકી. આ બધા બાળકોએ ધ્યાન રાખીને સાંભળવાનું છે. આપણે સ્પેલિંગ ઈ જ લખવાની છે, પાછળ ખાલી ઈ એસ અથવા એસ અથવા આઈઈ એસ બદલવાનું રહેશે. સમજાય છે બધાને? સંભળાય છે ને? વેલ ડન. ચલો હવે નેક્સ્ટ પિક્ચર જોવું છે બધાને. ચલો હવે હું કહીશ, ઇમરાનભાઈ સ્ટાર્ટ પોતાનું માઇક અનમ્યુટ કરે અને મારાથી સવાલનો જવાબ આપે. મારા ઇમરાનભાઈ સ્ટાર માઇક ઓન કરે. ઉમેરા માઇક બંધ કરો બેટા અને ઇમરાનભાઈ સ્ટાર પોતાનું માઇક ઓપન કરે, ઓન કરે. અવાજ જાય છે ઇમરાનભાઈ ને? ચલો આપણે ત્યાં સુધી. હાજી બોલીએ, બોલો. આશાનું પિક્ચર છે બેટા. ચાવી. ચાવી. ના, ઇંગ્લિશ માં શું કહેશું? ચાવી. કી. શું કહેશું? કી. આ જો એક ચાવી નો જૂડો છે ને, એને કી કહેશું. કે ઈ વાય કી. શું કહેશું? સ્પેલિંગ બોલ તો બેટા. કે ઈ વાય. આ એક ચાવી ની સ્પેલિંગ છે. હવે મારી પાસે તો ચાવી નો જૂડો એટલે કે એક થી વધુ ચાવી છે. આ કી ની સ્પેલિંગ શું થઈ જશે? કી. શું થઈ જશે? હવે એની સ્પેલિંગ છે કે ઈ વાય એસ. કી. શું થઈ ગયું? કીઝ. કીઝ એટલે ચાવીઓ. વાલીએ પાછળથી કઈ ગુસ્સો કરવો નહીં.
આવા સંભળાય છે બેન, તમે બાળકને ગુસ્સો કરો છો બોલને બોલને, એ બધું રેકોર્ડ થાય છે. તો વાલીશ્રીને રિક્વેસ્ટ છે કે કોઈ પણ પ્રકારનો બાળક પર ગુસ્સો કરવો નહીં. તો આજે એક ચાવી છે એને કી કહેવાય, અને એક થી વધુ ચાવી હોય એને કીઝ કહેવાય. ચલો બેટા, માઇક બંધ કરી દો તમારું, માઇક મ્યુટ કરી દો ઇમરાનભાઈ સ્ટાર, કરી દે બેટા. ચલો હવે આપણે પૂછશું, કોને પૂછ્યું આપણે પૂછીએ પરવેશ ને. પરવેશ છે ઓનલાઈન? પરવેશ, વારિસા પરવેશ, મારી અવાજ આવે છે બેટા? માઇક અનમ્યુટ કરો. ચલો પરવેશ અહીં ધ્યાન આપો. પરવેશ, તમને સ્ક્રીન પર શાનું પિક્ચર દેખાય છે? અચ્છા અચ્છા, હવે પરવેશ ને આપી દો બેટા. બસ. સાનું પિક્ચર છે? બસ. અચ્છા, એક તરફ જે છે ને પિંક કલર ની એકલી બસ આ તરફ મોઢું કરીને ઉભી છે, લેફ્ટ સાઈડ, એ બસ છે. પણ આ તરફ ત્રણ બસીસ છે, એક ગ્રીન, એક યલો અને એક પિંક. તો આ ત્રણ બસ ને શું કહેશું, બસીસ કે બસ? બસીસ. જો ભાઈ, મમ્મી ને બી આવડી ગયો હવે તો. તો આજે બસ ની સ્પેલિંગ છે ને ઇ બી યુ એસ, બસ છે. અને એક થી વધુ બસ હોય ને બેટા તો એનું બસીસ થઈ જાય. શું થઈ જશે? બસીસ. બસીસ ની સ્પેલિંગ બોલ તો પરવેશ. બી યુ એસ ઈ એસ, બસીસ. બસીસ એટલે મિસ, આનું નામ છે ને વારિસા પરવેજ નથી, એ બીજા નામની આઈડી છે. આનું નામ કુરેશી અબ્દુલ્લા છે. ઓકે, અબ્દુલ્લા કુરેશી, કુરેશી અબ્દુલ્લા. હા હા હા, કેમ કે અમારી આઈડીમાં જોઈન નથી થતું ને, એટલે અમે બામાના છોકરાની આઈડીમાં કરીએ છીએ. વેરી ગુડ, સરસ. જો ભાઈ, જો શીખવું હોય કેટલી મહેનત કરે. વેરી ગુડ હા ભાઈ, સરસ, મને બહુ ગમ્યું. સરસ, હવે હું અબ્દુલ્લા નામથી જ બોલાવીશ. ચલો સોરી. હવે અબ્દુલ્લા, અહીંયા બસીસ ની સ્પેલિંગ શું થઈ ગઈ? બસીસ, બી યુ એસ ઈ એસ. આમાં ખાલી એસ લાગ્યો કે ઈ એસ લાગ્યો? જો તો અબ્દુલ્લા, ખાલી એસ લાગ્યો છે કે ઈ એસ? રેડ કલર ના અક્ષર થી શું લખેલું છે, લાલ કલર નું દેખાય છે? બે અક્ષર છે, ઈ એસ, રેડ કલર નું દેખાય છે. ઈ એસ. તો આ શું થઈ ગયું બસ નું? બસીસ. શું થઈ ગયું? આની સ્પેલિંગ માં ઈ એસ લાગ્યું, દેખાઈ ગયું. ખાલી એસ નથી લાગ્યો, કેમ કે એસ તો આમાં ઓલરેડી હતો બસ ની સ્પેલિંગ માં. બસ ની સ્પેલિંગ માં આગળ આપણે એસ ની પાછળ હજી એક લગાવે તો બસ એમ થઈ જાય. તો અહીં આપણે એસ ની પાછળ ઈ એસ લાગ્યું છે, જે લાલ કલર નું દેખાય છે ને. બધાએ સાંભળવાનું છે, બધા બાળકોએ, ખાલી અબ્દુલ્લા નહીં, આ બધાને શીખવાનું છે. તો અહીં બસ નું થઈ ગયું બસીસ. ચલો અબ્દુલ્લા, માઇક બંધ કરી દે બેટા. હવે આપણે બીજાનો વારો આપીએ, બીજાની ટર્ન આપણે લઈએ. હવે આપણે પૂછશું, કોને પૂછું? યુસરા. યુસરા માઇક ઓન કર બેટા. યુસરા, આ શાનું પિક્ચર છે? મેંગો. અચ્છા, આજે એકલી છે ને, એક સાઈડ એક જ મેંગો પડી એને મેંગો કહેવાય. પણ ઓલી સાઈડ જો બે મેંગો છે તો એને શું કહેશું? મેંગોઝ. નહીં, મેંગો નહીં, ત્યાં આપણે મેંગોઝ કહેશું. શું કહેશું? ચલો મેંગો ની સ્પેલિંગ બોલ તો યુસરા. મેંગો ની સ્પેલિંગ શું થશે? એમ એ એન જી ઓ, મેંગો. શું થશે? અચ્છા, હવે મેંગો માંથી મેંગોઝ કરવું છે તો હું ખાલી એસ લગાવીશ કે ઈ એસ લગાવીશ? શું કામ? કેમ કે આનો છેલ્લો અક્ષર વોવલ છે. શું છે છેલ્લો અક્ષર? છેલ્લો અક્ષર અગર વોવલ હોય તો આપણે ઈ એસ લગાવવાનું જરૂરી થઈ જાય. તો અહીં મેંગો ની સ્પેલિંગ બહુવચનમાં મેંગોઝ થઈ જાય. શું થઈ જાય? મેંગોઝ. હવે એની સ્પેલિંગ શું થશે બોલ તો બેટા? એમ એ
મેંગોઝ. અત્યારે કઈ સીઝન ચાલે છે? આપણે કયું ફ્રૂટ અત્યારે આવે છે ઘરે? મેંગોઝ. મેંગો કઈ સીઝનમાં આવે? કઈ સીઝન એટલે કે કઈ ઋતુમાં આવે? ચોમાસામાં આવે. મને તો છે ને વેકેશનમાં હું મેંગો બહુ ખાઉં, એટલે કદાચ ઉનાળાનું વેકેશન હોય ને આપણને, ઉનાળાની વેકેશનમાં જ મેંગો આવે. અત્યારે જે સીઝન ચાલે છે ને સમર, ઈ તો હવે સોરી સમર ફિનિશ થઈ ગઈ, હવે રેની સીઝન શરૂ થઈ ગઈ, તો હવે તો મેંગોના જવાના દિવસ આવી ગયા. હવે મેંગોને આપણે અલવિદા કહેવાના દિવસો આવી ગયા. ચલો વેરી ગુડ યુસરા. હવે યુસરા માઇક બંધ કરી દે બેટા, આપણે અલી હુસેન થી વાત કરીએ. અલી હુસેન ગોવાણી પોતાનું માઇક અનમ્યુટ કરે. જો તો બેટા શાનું પિક્ચર છે? ડીશ. અચ્છા એક જ પ્લેટ છે, ત્યાં આપણે ડીશ કીધું, પણ જો તો એક થી વધુ પ્લેટ છે ને શું કહેશું? ડીશીસ. શું કહેશું? ડીશીસ. ડીશીસ. ચલો ડીશ ની સ્પેલિંગ બોલ તો. ડી આઈ એસ એચ. ડીશ શું થશે? ડી આઈ એસ એચ. ડીશ. ડીશ. હવે એક થી વધુ ડીશીસ છે ને, તો ત્યાં હું સ્પેલિંગ જો રેડ કલર નું દેખાય છે, રેડ કલર ના અક્ષરે તમને દેખાય છે કયો કયો અક્ષર એડ થયો છે, એમાં કયો કયો સ્પેલિંગ માં આલ્ફાબેટ એડ થયો છે જો તો લાલ કલર થી. વેરી ગુડ. તો હવે ડીશ ની સ્પેલિંગ તો ઈની જ રહી, ડી આઈ એસ એચ, પણ એમાં પાછળ શું એડ થયું? ઈ એસ. શું એડ થયું? તો ડીશ નું થઈ ગયું. ડીશ નું શું થઈ ગયું? વેલ ડન. ઓ ભાઈ અચ્છા ડીશ એટલે ગુજરાતીમાં શું થાય? પ્લેટ. અને પ્લેટ ની આખી થપ્પી છે, આખો થપ્પો છે, તેને આપણે શું કહેશું? પ્લેટો. શું કહેશું? હા તો અહીંયા ઇંગ્લિશમાં ડીશ અને એક થી વધુ પ્લેટો છે તો એનું ડીશીશ. શું થઈ જશે? ડીશીશ. ચલો હવે આપણે બોરીલા અનસ થી વાત કરશું. તમે માઇક બંધ કરી દો બેટા ગોવાણી અલી હુસેન, અનસ થી વાત કરશું. અનસ માઇક ઓન કર બેટા. અનસ આ શાનો પિક્ચર છે? બોરીલા અનસ. પ્રિન્સેસ. પ્રિન્સેસ. અચ્છા પ્રિન્સેસ એટલે શું થાય? પરી. પ્રિન્સેસ એટલે પરી થાય? ખબર નહી, હું તો મારી બેબી ને છે ને રાજકુમારી કહું. પ્રિન્સેસ એટલે રાજકુમારી થાય. કિંગ, કિંગ અને ક્વીન ના બચ્ચા હોય ને એને પ્રિન્સ અને પ્રિન્સેસ કહેવાય. રાજા રાણી ના જે બચ્ચા હોય એને પ્રિન્સ અને પ્રિન્સેસ કહેવાય. ને તમે ખુદ તમારા મમ્મી પપ્પા ના પ્રિન્સ અને પ્રિન્સેસ છો. જો તમે બોય હો તો તમે તમારા મમ્મી પપ્પા નો રાજકુમાર છો, અને ગર્લ હો તો રાજકુમારી. તો પ્રિન્સ એટલે રાજકુમાર અને પ્રિન્સેસ એટલે રાજકુમારી. અત્યારે આપણી સ્ક્રીન પર દેખાય છે પ્રિન્સેસ. શું દેખાય છે? પ્રિન્સેસ. શું છે આના? અચ્છા હવે એક પ્રિન્સેસ છે ને તો પ્રિન્સેસ છે, પણ એક થી વધુ છે તો શું થઈ ગયું છે? જો તો પ્રિન્સેસિસ. શું થઈ ગયું? પ્રિન્સેસિસ. જો ભાઈ પ્રિન્સેસ ની સ્પેલિંગ તો ઈ જ લાગી છે, આપણે શું એડ કર્યું રેડ કલર થી? જો તો રેડ કલર નું દેખાય છે. હા શું એડ થયું છે લાલ અક્ષરે? યસ. ઈએસ. તો આ પ્રિન્સ નો સ્પેલિંગ પેલા લખવાનો, પછી પાછળ ઈએસ લગાવી દો, એટલે પ્રિન્સ નું થઈ જાય પ્રિન્સેસ નું થઈ જાય પ્રિન્સેસિસ. શું થઈ જાય? પ્રિન્સેસિસ. અચ્છા હવે એક્ઝામ માં તમને પ્રિન્સેસ નું પ્લુરલ પૂછ્યું છે, એટલે કે રાણી. પ્રિન્સેસ એટલે કે રાજકુમારી. એનું તમને બહુવચન પૂછ્યું છે તો રાજકુમારી નું શું થઈ જશે? પ્રિન્સેસિસ. શું થઈ જશે? પ્રિન્સેસિસ. પેલા તો હું આખો સ્પેલિંગ પાછો લખી નાખીશ અને એન્ડમાં ઈએસ લગાડી દઈશ, તો મને મારો જવાબ મળી જશે. આ બધા યાદ રાખવાનું છે. આખો સ્પેલિંગ મેં ફરીથી લખ્યો, પાછળ ખાલી ઈએસ લગાડ્યું. શું લગાવ્યું? ઈએસ.
વેલ ડન. ચલો અને નેક્સ્ટ પિક્ચર આપણે જોઈએ અને નેક્સ્ટ કોઈ સાથે વાત કરીએ. અનસ માઇક બંધ કરી દો બેટા. અનસે માઇક બંધ કર્યું. હવે આપણે સોડા હુમેરા સાથે વાત કરીએ. સોડા જાવેદભાઈ, સોડા હુમેરા જાવેદભાઈ થી વાત કરીએ. માઇક અનમ્યુટ કરો બેટા. સોડા, હા અવાજ આવે છે? અવાજ આવે છે? સ્ટુડન્ટ ને બાળક સાથે વાત કરી શકે? અચ્છા જાવેદભાઈ, બાળક ને ફોન આપશો જરા તો બાળક સાથે સમજાવવાની કોશિશ કરીએ. હા આપો એક મિનિટ. હાલે પરવેશ, માઇક અબ્દુલ્લા માઇક બંધ કરી દે. જી ચલો બેટા, કયું પિક્ચર દેખાય છે બેટા? ફોક્સ. ફોક્સ, ફોક્સ એટલે શું થાય? હે ગુજરાતીમાં શું કહેવાય ફોક્સ એટલે? અરે વાહ, ડેડીને તો બધું આવડે છે હો, માશાલ્લાહ. ચલો ફોક્સ એટલે શિયાળ. ફોક્સ એટલે શિયાળ. ફોક્સ ની સ્પેલિંગ શું થાય ખબર છે? જો તારા, વેલ ડન. ફોક્સ ની સ્પેલિંગ શું છે? એફ ઓ એક્સ. હવે અહીંયા આપણે ફોક્સ એક છે તો આપણે ફોક્સ કહીએ છીએ, પણ જો બીજી સાઈડ એક થી વધુ બે દેખાય છે, જમણા હાથ સાઈડ બે ફોક્સીસ દેખાય છે, તો એ શું થઈ ગયું? ફોક્સ નું ફોક્સીસ શું થઈ ગયું? પેલા ફોક્સ ની સ્પેલિંગ તો એની જ છે, પાછળ લાલ અક્ષર થી શું એડ થયું છે? રેડ કલર નું શું એડ થયા? કયા બે અક્ષર? અવાજ આવે છે બેટા? અચ્છા ફોક્સ છે ને એ ડોગી જેવું જ દેખાય. ડોગી અને ફોક્સ બંને સિમિલર જેવા લાગે, બંને થોડા થોડા મિલતા જુલતા લાગે. લાગે છે ને કે નથી લાગતા? વેલ ડન. ચલો હવે હુમેરા પોતાનું માઇક બંધ કરે અને ઇમરાનભાઈ પરમાર પોતાનું માઇક ઓન કરે. હોમવર્ક હું તમને વોટ્સઅપ માં બધું હોમવર્ક કહી દઈશ. હોમવર્ક તમને વોટ્સઅપ પર મોકલવામાં આવશે. અત્યારે અહીં લેસન એક્સપ્લેન થાય છે ને, તો એક્સપ્લેન એટલે કે શીખવું, આપણે સમજ પાડવી, તો એક્સપ્લેન પ્રોપરલી કરવા તાકી આપણે આસાનીથી શીખી શકીએ. ચલો અહીંયા કયું પિક્ચર દેખાય છે પરમાર? ઇમરાનભાઈ સિટી એટલે શહેર. શું થાય? સિટી એટલે શું થાય? અચ્છા હવે બીજી સાઈડ જો, જમણી સાઈડ શહેરો દેખાય છે. શહેરો એટલે સિટી નું શું થઈ ગયું? સિટી શું થઈ ગયું? મેં કહું છું ફરીથી સાંભળો, સી આઈ ટી વાય. શું બોલતો સાત? સી આઈ ટી વાય. સિટી. સિટી સિટી એટલે શહેર. જ્યાં એક શહેર હોય ને એને સિટી કહેવાય. જેમ કે અત્યારે આપણે વાત કરીએ ભાવનગરની, તો ભાવનગર સિટી. પણ હવે મારે છે ને બે ચાર શહેરોની વાત કરવી છે. ભાવનગર, અમદાવાદ, બરોડા, રાજકોટ, મુંબઈ, મારે ઘણા સિટીની વાત કરવી છે. તો હું સિટી કહીશ કે સિટીઝ? સિટીઝ. હા ગુડ વન. જો ફોર એન એક્ઝામ્પલ, અત્યારે આપણે જે કરંટ સિચ્યુએશન છે ને લોકડાઉનની, એને જ લઈને વાત કરીએ. લોકડાઉન ખાલી ભાવનગર સિટીમાં હતું કે બધા સિટીઝમાં હતું? શું મીન્સ ટુ લોકડાઉન? ખાલી લોકડાઉન ખાલી ભાવનગર સિટીમાં હતું કે બધા સિટીઝમાં હતું? બધામાં. તો એ સિટી થઈ જશે કે સિટીઝ? સિટીઝ.
વેલ ડન ભાઈ. હવે સિટીઝ ની સ્પેલિંગ બોલ તો એક વાર. સી આર ટી આઈ એસ ટી યસ. ઇમરાન ભાઈ સાર માઇક બંધ કરો. જો હવે સિટી માં અહીંયા આપણે એક ચેન્જીસ છે, બધા બાળકો ધ્યાનથી સાંભળો. સી આઈ ટી વાય, તો આપણે વાય લખ્યું છે પ્લુરલ માં, બહુવચન માં પાછું વાય વાપર્યું છે? નથી વાપર્યું. વાય નું આઈ થઈ જાય, અહીંયા થઈ ગયું સી આઈ ટી આઈ ઈ એસ. શું થઈ ગયું? સાત બોલતો બેટા. સી આઈ ટી આઈ ઈ એસ. હા એકચ્યુઅલી વચ્ચે બીજાનું માઇક ઓન થયું ને બેટા, એટલે અવાજ બ્રેક ડાઉન થઈ જાય. ચલો હવે આપણને સિટીઝ નું અહીંયા ક્લિયર થઈ ગયું, આપણે નેક્સ્ટ પિક્ચર જોઈએ. નેક્સ્ટ પિક્ચર નો જવાબ મને આપશે, કોને બોલાવું? આપણે એક કામ કરીએ, આપણે કુરેશી ઉમેરા ને પૂછીએ. ઉમેરા માઇક ઓન કરતો બેટા. આ શું દેખાય છે તમારા સ્ક્રીન ઉપર? સારો સવાલ કરીએ. જો ઘણી એવી ચીજો છે જે આપણે બોલવામાં તો ઈઝી પડે, પણ અગર પ્લુરલ એમ બોલવું હોય ને તો આપણે કન્ટ્રીમાં વાય નો સ્પેલિંગ એડ કરીને કન્ટ્રીઝ કરીએ ને તો એ કન્ટ્રીઝ નો થઈ જાય, એ કન્ટ્રીઝ થઈ જાય. એ પ્રોનાઉન્સિએશન નો પ્રોબ્લેમ ના હિસાબે ને ઘણી જગ્યાએ વોવલ્સ નન્સ ચેન્જ થતા હોય ને તો એ વાય ઉડી જાય ને વાય નો આઈ ઈ એસ થઈ જાય. સરસ સવાલ કર્યો. હા ભાઈ જો હવે અહીંયા હુમેરા તમારી સ્ક્રીન પર શું દેખાય છે? કન્ટ્રી શું છે? તમને નકશો દેખાય છે? મેપ દેખાય છે હુમેરા? જો ભાઈ આ ખાલી આપણો ઇન્ડિયાનો જે ગ્રીન કલરનો મેપ છે ને એ એક જ કન્ટ્રીનો છે, એટલે ખાલી આપણા ઇન્ડિયાનો, આપણા ભારતનો, એટલે એને કન્ટ્રી કહેવાય. એક જ દેશની વાત કરવી હોય ને તો કન્ટ્રી કહેવાય. શું કહેવાય? કન્ટ્રી. પણ મારે તો ઇમરાનભાઈ સાર પોતાનું માઇક બંધ કરી દે પ્લીઝ, હું રિક્વેસ્ટ કરું છું, કેમ કે તમારી વજહથી આખો ક્લાસ ડિસ્ટર્બ થઈ જાય છે. સર પ્લીઝ ઇમરાનભાઈ સાર માઇક બંધ કરો પ્લીઝ. ઉમેરા આપણે અત્યારે વાત કરીએ છીએ કન્ટ્રી ઉપર. જો હું એક દેશના બારામાં વાત કરું ને તો હું કન્ટ્રી કહીશ, પણ જો બીજી સાઈડ જો તો જમણી સાઈડે તમને કેટલા બધા કન્ટ્રીઝ દેખાય છે, ઈરાન, ઈરાક, કેનેડા દેખાય છે, ઘણા બધા દેશના નકશા દેખાય છે. તો એ કન્ટ્રી નું કન્ટ્રીઝ થઈ ગયું. શું થઈ ગયું? કન્ટ્રીઝ. જો દેશ અને દેશો અથવા તો દેશ અથવા વિદેશ આપણે એમ પણ કહી શકીએ. શું કહી શકીએ? દેશ અથવા દેશો, દેશ અથવા વિદેશ. કેમ કે ઇન્ડિયા આપણું એક જ કન્ટ્રી છે, આપણું આખું ઇન્ડિયા જે છે, ચાહે તમે મુંબઈ કયો, લખનૌ કયો, કે ઉત્તરાખંડ કયો, કે આપણું ભાવનગર ગુજરાત કયો, એ આખું એક ઇન્ડિયા કન્ટ્રીમાં આવે. શેમાં આવે? કન્ટ્રી, ઇન્ડિયા કન્ટ્રી, આપણા ઇન્ડિયા એટલે કે ભારત દેશમાં. પણ અગર આપણે બીજા દેશોની વાત કરીએ ને તો એ આઉટ ઓફ ઇન્ડિયા થઈ જાય, એટલે ઇન્ડિયાથી બહાર વિદેશ. ત્યાં કન્ટ્રીઝ એટલે કે બધા દેશ વિદેશ મળીએ ત્યારે કન્ટ્રીઝ થાય. શું થાય? કન્ટ્રી. હવે કન્ટ્રી ની સ્પેલિંગ જો, સી ઓ યુ એન ટી આર વાય, કન્ટ્રી એટલે કે એક જ દેશ. પણ આપણે ઘણા બધા દેશની વાત કરીએ છીએ, જેમ કે અત્યારની જ મેં સિચ્યુએશન લઈ લો, અત્યારે લોકડાઉન ખાલી ઇન્ડિયામાં નથી, આખા વર્લ્ડમાં એટલે કે પૂરી દુનિયામાં લોકડાઉન હતું. તમને ખબર છે ને આપણે રમઝાન પહેલા પહેલા કેવું ભયંકર લોકડાઉન હતું, તો એ ખાલી ઇન્ડિયામાં નહોતું, આખા વર્લ્ડમાં એટલે કે બધા કન્ટ્રીઝમાં લોકડાઉન હતું. તો ત્યાં કન્ટ્રી ના વપરાય, ત્યાં કન્ટ્રીઝ વપરાશે. શું વપરાય? કન્ટ્રીઝ. હા હવે કન્ટ્રીઝ ની સ્પેલિંગ આપણે જોઈએ, સી ઓ યુ એન ટી આર આઈ ઈ એસ. શું થઈ ગયું? કન્ટ્રીઝ. શું થઈ ગયું? કન્ટ્રી. ચલો અહીં આપણે બધાથી પૂછીએ કે આપણને આજનો જે આપણો લેસન છે સિંગ્યુલર પ્લુરલ એ કેવો લાગ્યો, બધાને સમજમાં આવ્યું? હા. એને આજનો જે આપણો લેસન હતો ને એને સિંગ્યુલર પ્લુરલ કહેવાય, એટલે કે એકવચન અને બહુવચન.
નહીં, બધામાં આ ઈ નથી આવતો. અમુક જગ્યાએ આ ઈ આવે છે, અમુક જગ્યાએ ડબલ ઓ ઉડીને ડબલ ઈ થઈ જાય છે, અમુક જગ્યાએ એનું એમ થઈ જાય છે, અમુક જગ્યાએ વાય માંથી ઈ એસ થઈ જાય છે, અમુક જગ્યાએ ઘણું બધું બદલાય છે. તમે અગર ધ્યાન દીધું હોય, આજનો લેસન સમજ્યા હોય તો તમને યાદ રહેશે. ચલો હવે હવે મેં અનસ ને એક સવાલ પૂછીશ. અનસ, અવાજ આવે છે? યસ. ચલો હવે આપણે એક ગેમ જેવું રમીએ. હવે આપણે બુક માંથી નથી લેવી, બુક ની બહાર. અગર ઘરે પપ્પા પણ છે, મમ્મી પણ છે, મમ્મી પાસે બી મોબાઈલ છે, પપ્પા પાસે બી મોબાઈલ છે, તો બે મોબાઈલ ભેગા છે તો એ શું થઈ જાય? મોબાઈલ કે મોબાઈલ? શું થઈ જશે? મોબાઈલ. નહીં, ફરીથી સાંભળ, શું થઈ જશે? મોબાઈલ. વેરી ગુડ. હવે અનસ માઇક બંધ કરી દે, યુસરા થી વાત કરું. યુસરા, આપણે ક્લાસમાં બેઠા હતા અને આપણે ખાલી એક બેન્ચ છે આપણા ક્લાસમાં કે ઘણી બધી બેન્ચ છે? ઘણી બધી. જ્યારે સ્કૂલ આવ તો બેન્ચ નું શું થઈ જશે? બેન્ચીસ. શું થઈ જશે? બેન્ચીસ. વેરી ગુડ. જો આપણા ક્લાસમાં એક બેન્ચ તો હતી જ નહીં, ઘણી બધી બેન્ચીસ હતી ને. યાદ છે આપણે પહેલા ધોરણમાં ક્લાસમાં બેઠતા હતા? હા, તો એ બેન્ચ નું થઈ જશે બેન્ચીસ. હવે આપણે તમારા ઘરની વાત કરીએ, તમારા ઘરે એક ફેન છે કે ઘણા બધા ફેન છે? ઘણા બધા. તો એ ફેન જ્યાં એક હોય ને, જ્યાં એક ફેન હોય ને ત્યાં ફેન કહેવાય. પણ ઘણા બધા ફેન હોય ને ત્યાં ફેન્સ થઈ જાય. શું થઈ જાય? ફેન્સ. ચલો હવે બધાને ઉમ્મીદ કરું છું આજનું લેક્ચર સમજમાં આવી ગયું હશે. આપણે આજે જે શીખ્યા એને એક વચન અને બહુવચન કહેવાય. એને ગુજરાતીમાં એક વચન બહુવચન અને ઇંગ્લિશમાં સિંગ્યુલર પ્લુરલ કહેવાય. શું કહેવાય ઇંગ્લિશમાં? ચલ બોલ તો અનસ બેટા, ઇંગ્લિશમાં શું કહેવાય? અનસ, ઇંગ્લિશમાં એને કહીશું સિંગ્યુલર અને પ્લુરલ. 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 પ્લુરલ બેટા, પ્લુરલ નહીં, પ્લુરલ. પ્લુરલ. ચલો અહી મેં બધાને પૂછું છું, આજે જે આપણે શીખ્યા એ બધાને લર્ન થઈ ગયું? બધાને લેસન સમજમાં આવ્યો? આજે આપણે હોમવર્કમાં છે ને, હોમવર્કમાં આપણે સિંગ્યુલર પ્લુરલ જ છે. આજે આપણે હોમવર્કમાં શું છે? સિંગ્યુલર પ્લુરલ. શું છે? મેં હમણાં થોડી વારમાં તમારા વોટ્સએપ ગ્રુપમાં હર્ષા મિસ, ઓકે બધા માઇક બંધ કરી દો. હવે હું જે સૂચના આપું છું સાંભળો. ચલો હમણાં થોડી વારમાં હર્ષા મિસ આપણા ગ્રુપમાં હોમવર્ક નાખી દેશે, હોમવર્ક પોસ્ટ કરી દેશે. એમાં આખી પીડીએફ હશે, બધા સ્પેલિંગ તમારે લર્ન કરવાના છે. અને ખાલી વન ટાઈમ જ હોમવર્ક આપું છું, કેમ કે હવે આપણે ત્રણ વિષયનું હોમવર્ક આવે છે, બરાબર ને? એટલે પહેલો લેક્ચર ગુજરાતી હતો, બીજો ઇંગ્લિશ અને ત્રીજો લેક્ચર જે છે એ મેથ્સનો છે. એટલે ત્રણેય સબ્જેક્ટનું હોમવર્ક હોય પછી બધે પહોંચી શકાય નહીં, ને પછી આપણે વરસાદમાં બી નાવા જવું છે. એટલે ફટાફટ ત્રણ સબ્જેક્ટનું હોમવર્ક કરીએ, થોડું થોડું મિસ આપે એટલે આપણે બી ફટાફટ કરી લઈએ અને ફટાફટ રેન અને મોનસૂનનો એન્જોય કરીએ. તો અહીં મારો લેક્ચર છે ને એ ફિનિશ થશે, પણ કોઈએ લેફ્ટ થવાનું નથી, હો કોઈએ ગ્રુપની બહાર જવાનું નથી. કેમ કે હવે કયો લેક્ચર આવશે કોણ કહેશે મને? હવે કયા મિસ આવશે? દયા મિસ. અરે વાહ, અરે બધાને ખબર છે બાકી.